नमस्कार विद्यार्थी मित्रों, दाखलो आठ ने दाखलो नौ ते आपने जोवाना छे। आठ नौ मांस ए माइनस एक अष्टमांश नो व्यस्त छे केम अथवा केम नहीं। पहली एक वस्तु व्यस्त नी आपने व्याख्या समझवी जोईए। व्यस्त कोने कहेवाय तो के जे बे संख्यानो गुणाकार एक थाय छे तेने ते बे संख्याओने एक बीजानी व्यस्त परस्पर व्यस्त कहेवामां आवती होय। तो जो अहींया आठ नौ मांस छे, आठ नौ मांस आती आठ नौ मांस नो व्यस्त शुं थाय? नव अष्टमांश थाय, बरोबर। अहींया शुं आप्युं छे? अने आजे माइनस एक अष्टमांश बराबर शुं थाय? आठ एक आठ ने एक नव, पण माइनस नव अष्टमांश थाय, बरोबर। आ आठ नौ मांस नो व्यस्त नव अष्टमांश थाय छे। अहींया बीजी संख्या कई आपी छे? माइनस नव अष्टमांश आपी। અહીં એમ કરીને લખી શકીએ કે આઠ નવમાંશ ગુણ્યા માઇનસ એક એક અષ્ટમાંશ, આ બંનેનો ગુણાકાર કરો તો આઠ નવમાંશ ગુણ્યા માઇનસ નવ અષ્ટમાંશ થયા। આઠ આઠ ગયા, નવ નવ ગયા, તો જવાબ મળે છે માઇનસ એક। એક થયો અહીંયા, એક ન થયો, બરોબર। અને તેથી તેથી એમ કહી શકીએ કે આઠ નવ માંશ એ માઇનસ એક પૂર્ણાંક એક અષ્ટમાંશ નો વ્યસ્ત નથી। વ્યસ્ત હોત તો એ બંનેનો ગુણાકાર એક થયો હોત। હવે અહીંયા આ સંખ્યા જોઈએ તો તે સંખ્યામાં 0.3 એ શું છે? 0.3 એટલે 3 ના છેદમાં 10 છે। એવી રીતે આ રકમ છે 3 × 9 = 10, 3.1/3 બરાબર શું થાય? 3 × 9 = 10, 10/3 થાય। અને એનો વ્યસ્ત શું થાય? આ રકમ છે એનો વ્યસ્ત, બરોબર। 10/3 નો વ્યસ્ત શું થાય? 10/3 નો વ્યસ્ત 3 ના છેદમાં 10 થાય। અહીંયા સૂચના ફરી વખત જોજો કે 0.3 એ 3.1/3 નો વ્યસ્ત છે એવી રીતની વાત કરી। હવે આપણે જોઈએ કેમ અથવા કેમ નહીં। હવે અહીંયા જોઈએ કે ભાઈ 0.3 એને ગુણ્યા જે આ રકમ છે 3.1/3 એને ગુણી નાખો તો હવે શું થાય? આ રકમ જુઓ, 0.3 એટલે 3 ના છેદમાં 10 થાય, 3 × 9 = 10, 10 ના છેદમાં 3 થાય। આ બંને ઉડી જાય છે, બંને ઉડતા એક મળે। 3 ના છેદમાં 10 × 10 ના છેદમાં 3 એટલે બંને 10 10 ઉડે છે, 3 3 ઉડે છે, જવાબ આવે છે 1। અને વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા એમ કે છે કે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા છે એનો ગુણાકાર જ્યારે 1 થાય છે ત્યારે નો ડાઉટ તે બંને સંખ્યા છે તે વ્યસ્ત હોય છે। તેથી આ બંને વ્યસ્ત છે। અને તેથી હવે આપણે અહીં લખી શકીએ, તેથી 0.3 એ 3.1/3 નો વ્યસ્ત છે, આનો વ્યસ્ત છે, બરોબર છે। એટલે આ રીતે આપણે આ બંને દાખલાઓ છે એનો ઉકેલ મેળવ્યો। ક્યારે પણ આપણને જ્યારે પૂછ્યું કે ભાઈ તે બંને વ્યસ્ત છે કે નહીં, ત્યારે વ્યસ્ત હોવા માટે એક જ શરત છે, તે બંને સંખ્યાનો ગુણાકાર એક થવો જોઈએ। જો બંને સંખ્યાનો ગુણાકાર એક થાય છે તો જ તે વ્યસ્ત છે, નહીંતર નથી, નથી ને નથી જ। નમસ્કાર।